નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રોહિત ઓળકિયા હવે પછીનો આપણો જે આ નેક્સ્ટ વિડીયો છે એની અંદર કોસરસ કંકાલ એટલે શું અને તેના જે ઘટકો છે રચના અને કાર્યો વિશેની માહિતી આપણે સમજશું પરિવાર સમજી લો સાવ સહેલી વસ્તુ છે કશું જ નથી કે કોષરસ કંકાલ એટલે શું તેના ઘટકો રચના અને કાર્ય વિશેની માહિતી આપો આ માહિતી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું જોઈએ તે કોષરસમાં જોવા મળતી તંતુમય પ્રોટીનની પ્રસરેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ મતલબ કે કોઈ પણ વ્યક્તિ હોય આપણે તમે એવું સમજો કે અહીંયા કોષ નહીં પણ અહીંયા છે ને આપણા શરીર સાથે એની તુલના કરો તો તમને વધારે ખ્યાલ આવશે વધારે ખબર પડશે કે ભાઈ ખરેખર કોષ કંકાલ કોને કહેવાય તો કોષનું કાર્ય મતલબ કે કોષ રસ કંકાલ છે એ કંકાલનું કાર્ય શું હોય તો કોષમાં યાંત્રિક મજબૂતાઈ આપે મતલબ એ કોષ કેટલો મજબૂત છે તે છે ઉપરથી નક્કી થશે કોષ કંકાલમાંથી બીજું ચલિતતા કોષને મૂવમેન્ટ કરવી હોય નહીં ચાલે થોડુંકમાં આ નલિકા તમે કહી શકો છો અને થોડુંક જાડું હોય બરાબર તો એને છે એ મતલબ આ બંને નલિકા અને તંતુ બંનેની વચ્ચેનું જે છે એને આપણે છે એ ફાઈબર તરીકે છે એ ઓળખી શકશું મતલબ કે દોડવું રાંઢવું આવું આપણે છે એ કહી શકાય છે બરાબર તો સૂક્ષ્મ તંતુઓ એક્ટિન જેવા પ્રોટીનના બનેલા હોય છે મતલબ કે હવે આ ત્રણ ત્રણ તંતુઓની વારાફરતી વારાફરતી આપણે વસ્તુ જોઈએ એકદમ સૂક્ષ્મ એક કોષી પ્રાણી એક કોશી ઓરું છે સજીવ અને આ એક કોષી સજીવની ગતિ હોય મતલબ કે એ ગતિ કરવા માટે સૂક્ષ્મ તંતુ જવાબદાર છે કોષ્ટર જીવ જીવરસનું ભ્રમણ મતલબ કે અત્યારે પ્રશ્ન હું ચાલુ કરતો નથી બરાબર આજનો વિડીયો થોડોક શોર્ટ છે કેમ કે પાછળનો પ્રશ્ન પૂરો નહીં થાય તો વિડીયો બહુ બધો લોંગ થઈ જશે બરાબર એટલે આવતા લેક્ચરની અંદર આ જે પક્ષમકશાની જે સૂક્ષ્મ રચના છે એનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજી લેશું અત્યાર છે એ આ લખી નાખો જો ખબર ન પડતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો ફોન કરી શકો છો કે ગ્રુપમાં પણ પૂછી શકો છો પણ કીધું એમ તમે એકાદ બે વાર લખશો કોઈ પણ વસ્તુ